नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस अमरेली वती हूँ आप सर्व विद्यार्थी मित्रों फरी एक वक्त हार्दिक स्वागत करूँ छूँ। गत विडियो लेक्चर की अंदर आपणे यूनिट फोर की शुरुआत कर दीधेल छे, जेमा रीड वन माइंड बॉडी एंड मेडिसिन, जेमा पार्ट वन की अंदर आपणे अहींया लेवल ऑफ आयुर्वेदिक हेलिंग त्या सुधी आपणे अभ्यास कर चूक्या छीए। हवे आपणे लेवल्स ऑफ आयुर्वेदिक हेलिंग थी आगळ शुरुआत करवानी छे। तो जोईए विद्यार्थी मित्रों, तमने जे रीते आगळना विडियो लेक्चर में कीधुं हतुं कि तमे तमाम प्रकारना स्पेलिंग ग्लॉसरी वगैरेनो अभ्यास करी लेशो, तैयार करी लेवाना छे। यूनिटनी अंदर आवता तमाम स्पेलिंग जे छे ई तमारे तमारी पाकी बुकनी अंदर पण लखवाना छे। तो आ रीते विद्यार्थी मित्रों, हवे आपणे आगळ लेवल्स ऑफ आयुर्वेदिक हेलिंग एटले के आयुर्वेद थी रोग मुक्तिना तबक्काओ कहेवा शू मांगे छे के आयुर्वेदना दृष्टिकोण थी रोग मुक्ति माटेना क्या क्या तबक्काओ होई शके तेना विशेनी आपणे चर्चा करवानी छे। बहु सरल भाषा में आपणने आयुर्वेदिक हेलिंग रोग मुक्ति माटेना तबक्काओ आपेला छे। जोईए आयुर्वेद रिकग्नाइजिस फोर प्राइमरी लेवल्स ऑफ हेलिंग, एटले के आयुर्वेद रोग मुक्तिना फोर प्राइमरी एटले के चार प्राथमिक अने लेवल्स एटले तबक्काओ समझावे छे, अने हेलिंग एटले के रोग मुक्ति। तो आयुर्वेद रोग मुक्तिना चार प्राथमिक तबक्का समझावे छे। फर्स्ट डिसीज ट्रीटमेंट एटले के रोगनी सारवार, अने सेकंड डिसीज प्रिवेंशन एटले के रोग थतो अटकावो, एटले के आपणने थाय ज नहीं एना माटेनी शू ट्रीटमेंट होई शके, अने थर्ड लाइफ एनहांसमेंट जीवन वृद्धि एटले के आयुष्य जे छे आपणुं जीवन छे ए लंबावता रहेवू, अने अवेरनेस डेवलपमेंट एटले के जागरूकतानो विकास। तो आपणे जे जे बाबतमां जागृत छीए एमां हजी पण विकास थाय तेवा प्रकारनो तबक्को छे ए अहींया चोथो छे। तो आयुर्वेद रिकग्नाइजिस फोर प्राइमरी लेवल्स ऑफ हेलिंग, डिसीज ट्रीटमेंट, डिसीज प्रिवेंशन, लाइफ एनहांसमेंट અને અવેરનેસ ડેવલપમેન્ટ। તો આ ચારેય તબક્કાઓ ઉપર આધારિત હવે આપણને અહીંયા આ પેરેગ્રાફની અંદર ડિસ્કશન કરવામાં આવેલી છે, જે આપણે જોઈએ તો આપણને ચોક્કસ પ્રકારનો ખ્યાલ આવશે કે આ ચાર પ્રકારના તબક્કાઓમાં પહેલાં શું વાત કરી છે। જુઓ, ફોર મોસ્ટ ઓફ અસ એટલે કે મોટેભાગે આપણે સૌ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ, શું કહે છે, મોટેભાગે આપણે સૌ પ્રથમ જ્યારે માંદા પડીએ છીએ ને ત્યારે જ વૈદ્યકીય સારવાર શરૂ થતી હોય છે। એટલે કે આપણે બીમાર પડીએ કે તરત જ આપણે ડૉક્ટરની મુલાકાત લઈએ છીએ, અથવા તો રોગમુક્ત થવા માટે શું કરવું પડે તેના માટેની સલાહ લઈએ છીએ। એટલે ફોર મોસ્ટ ઓફ અસ આપણામાંથી મોટાભાગના મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ, કે મોટાભાગના જ્યારે માંદા પડીએ છીએ ને ત્યારે જ વૈદ્યકીય સારવાર થતી હોય છે। ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, તો જ્યારે આ રીતે આપણે સારવાર શરૂ કરીએ છીએ એ શું છે, તો કે આપણને એક રોગ થઈ ચૂક્યો છે અને તેની એટલે કે અહીંયા વાત કરી છે કે મેડિકલ ટ્રીટમેન્ટ્સ બિગિન વેન વી ફોલ ઇલ, અને ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ, એટલે કે આપણને એક ઓલરેડી અકર્ડ એટલે કે રોગ થઈ ચૂક્યો છે અને તેની સારવારના સ્વરૂપમાં તે શરૂ થતી હોય છે, એટલે કે આ પ્રકારની ટ્રીટમેન્ટ શરૂ કરીએ છીએ। ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન, એટલે કે જે ખરાબ થઈ ચૂક્યું છે, એટલે કે આપણને જે બીમારી આવી એટલે શરીરમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પરિસ્થિતિમાં કંઈક ખરાબી આવી ગયેલી છે એવું સાબિત થાય, એટલે કે જે ખરાબ થઈ ચૂક્યું છે એના માટેની વાત કરી છે કે ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન, હાવેવર છતાં પણ ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, એટલે કે તેને સુધારવાનો એટલે ખરાબ થઈ ચૂક્યું છે તેને સુધારવાનો આપણો આશય હોય છે, છતાં પણ જે રોગની સારવાર તરીકે દવા શરૂ કરવામાં આવે એટલે કે જો રોગની સારવાર તરીકે દવા શરૂ કરવામાં આવે તો તે નિષ્ફળતા છે। એટલે અહીંયા આપણે કીધું છે કે ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ ઇટ ઇઝ અ ફેઇલર, તો એમાં નિષ્ફળતા મળે છે બીકોઝ કારણ કે ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, કારણ કે રોગ જે છે એ આપણને નુકસાની પહોંચાડી રહ્યો છે, એટલે કે ઓલરેડી જે પણ કંઈ આપણને બીમારી થઈ છે તેને કારણે આપણને નુકસાની પહોંચી ચૂકી છે। અને આગળ વાત કરે છે કે એટ ધીસ લેટ સ્ટેજ એટલે કે જ્યારે મોડું થઈ જાય છે
वी आर लेफ्ट विथ नो ऑप्शन, अपनी पास बीजो कोई विकल्प रहते नहीं बट यूजिंग ड्रग्स एंड सर्जरी। એટલે કે જ્યારે આપણે આ રીતે શરૂઆતમાં કોઈ પણ બીમારી આવે છે એટલે આપણે દવા શરૂ કરીએ છીએ, થોડાક સમય સુધી દવા લઈએ પરંતુ એની કોઈ પણ પ્રકારની અસર થતી નથી। મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, જે રોગ લાગ્યો છે એ રોગને લગતી સારવાર શરૂ કરીએ છીએ અને ઇટ ઇઝ ફેલર, તેમાં નિષ્ફળતા મળે છે બીકોઝ કારણ કે ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, કારણ કે રોગ જે છે એ આપણને સંપૂર્ણ રીતે નુકસાની પહોંચાડી ચૂક્યો છે અને એટ ધીસ લેટ સ્ટેજ, એક વખત બે વખત ડૉક્ટર બદલાવીએ પણ એમાં કોઈ પણ પ્રકારનો ફેર નથી પડતો, એટલે કે જ્યારે એટ ધીસ લેટ સ્ટેજ અંતે વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન, આપણી પાસે કોઈ પણ વિકલ્પ રહેતો નથી બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી, એટલે કે આ અંતિમ તબક્કે આપણી પાસે દવાઓ અને શસ્ત્રક્રિયા સિવાયનો કોઈ વિકલ્પ બચતો નથી। હવે અહીંયા જે દવાઓની વાત કરી છે એ આપણે પછી એન્ટીબાયોટિક ફોર્મ ઉપર ઉતરી આવીએ છીએ અને છેલ્લે જો એમાંય ફેર ન થતો હોય તો ઓપરેશન, જેને આપણે સર્જરી કહીએ છીએ, સર્જરી કરવા માટે પણ અંતે આપણે નિર્ણય લઈએ છીએ। વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ ઇન ધ લોંગ રન, અને લાંબે ગાળે તેની અસરો એટલે કે આડઅસરો થાય છે। તમે જાણો છો કે આપણે જો ઘણી બધી પરિસ્થિતિઓમાં જે સર્જરી કરાવીએ છીએ, સર્જરી કરાવી એટલે બધું ઓકે પણ થઈ જાય, પણ આ પ્રકારની જે સર્જરી છે એ લાંબા ગાળે આપણા શરીરને ઘણી બધી અસરો કરે છે અને એટલા માટે ઓછામાં ઓછી સર્જરી થાય નહીં સારું। અત્યારે તમે જો આમ ગણતરી કરો તો એવરેજ ધીમે ધીમે સર્જરીઓ થતી હોય તો એ લાંબે ગાળે, એટલે અહીંયા લાંબા ગાળાની વાત શું કરવામાં આવી છે, ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં એટલે કે 50-55 વર્ષ પછી આ પ્રકારની જે એન્ટીબાયોટિક ફોર્મ લીધા હોય જેને આપણે ડ્રગ્સ કહીએ છીએ, બરાબર, કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ, જો મેડિકલ ઉપર એવું લખેલું હોય છે, એટલે કે અહીંયા ખાસ કરીને એન્ટીબાયોટિક દવાઓના જે ડોઝ લેવા પડે ને એ લાંબા ગાળે ઘણી બધી આડઅસરો કરે છે। સૌથી પહેલી અસર જે વધુ દવાઓ લે છે ને એને કિડનીના પ્રોબ્લેમ શરૂ થાય છે, તો આ રીતે પણ છેલ્લે જ્યારે સંપૂર્ણ રીતે આપણા શરીરને જે તે રોગ નુકસાની પહોંચાડી ચૂક્યો છે એટલે હવે એમાંથી બચવાનો બીજો કોઈ રસ્તો નથી અને અંતે આપણે સર્જરી ઉપર ઉતરી આવીએ છીએ જે લાંબા ગાળે આપણા શરીરને નુકસાની પહોંચાડે છે। તો અહીંયા જે વાત કરવામાં આવી એ વાત એવા પ્રકારની છે કે જેની અંદર ડિસીઝ ટ્રીટમેન્ટ થઈ, રોગ લાગ્યો, ખબર પડી, જેમાં આપણે અહીંયા પહેલી જ વાત કરી છે કે ડિસીઝ ટ્રીટમેન્ટ, એટલે રોગ લાગે પછી તો બધે એની ટ્રીટમેન્ટ શરૂ સામાન્ય રીતે કરે છે પણ ખરા, પણ અહીંયા આપણને વાત કરી છે અ હાયર લેવલ ઓફ હેલિંગ એઇમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધે મેનિફેસ્ટ, મેનિફેસ્ટ એટલે દેખાડો દેવો, શું કહે છે કે ઉચ્ચ કક્ષાની રોગ મુક્તિ, રોગ દેખાડો દે ને એ પહેલાં જ તેને રોકવાનો ધ્યેય ધરાવે છે। અને અહીંયા જે આગળ કીધું કે ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઇફસ્ટાઇલ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન। આ તબક્કે એટલે કે જે આપણે અહીંયા અત્યારે જે તબક્કાની વાત કરી રહ્યા છીએ ડિસીઝ પ્રિવેન્શનની વાત કરી રહ્યા છીએ, એમાં તો એવું કહે છે કે ટુ રીચ ધીસ સ્ટેજ, આ તબક્કે પહોંચવા વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઇફસ્ટાઇલ, આપણે આપણી જીવનશૈલી, એન્વાયરમેન્ટ, પર્યાવરણ, વર્ક, કામ, કાર્યશૈલી એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, અને માનસિક સ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ। વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર ઇન અવર ડેઇલી લીવ્સ ધેટ મેક્સ અસ હેલ્પલેસ ટુ ડિસીઝ, શું કહે છે, રોગ સામે આપણને લાચાર કરી મૂકે તેવા આપણા દૈનિક જીવનના પરિબળોને આપણે જાકારો આપવો જોઈએ, શું કહે છે કે જે એવી આપણી તમામ પ્રકારનું જે રૂટીન આપણી લાઈફ છે દૈનિક જીવનના પરિબળોને આપણે જાકારો આપવો જોઈએ એવું કીધું, એટલે કે રોગ સામે આપણને લાચાર કરી મૂકે ને એવી પરિસ્થિતિને જાકારો આપવો જોઈએ, એલિમિનેટ એટલે જાકારો આપવો, ધ રોંગ ફેક્ટર ઇન અવર ડેઇલી લીવ્સ એટલે કે આપણા રોજિંદા જીવનમાં એ તમામ બાબતોને આપણે કઈ બાબતમાં મૂકીએ છીએ, રોંગ ફેક્ટર એટલે કે લાચાર કરી દેવા, સોરી રોંગ ફેક્ટર એટલે કે ખરાબ પરિબળો જે છે કે ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ, હેલ્પલેસ ટુ ડિસીઝ એટલે રોગની સામે આપણને લાચાર કરી દે છે, ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક બીકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ, કેટલેક અંશે આપણું જીવન પોતે જ અસ્થાયી હોવાને લીધે આપણે અસ્વસ્થ રહેતા હોઈએ છીએ, અનસ્ટેબલ અસ્થાયી લાઈફસ્ટાઈલ હોવી, ધેર આર ઓલવેઝ સમ ડિસીઝ એટેકિંગ અસ,
અને બીજી વાત એ કરીએ કે વિશેષતઃ એટેકિંગ અસ પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સીઝન ઓર ઇન ધ એગેનિંગ પ્રોસેસ, શું કહે છે કે ખાસ કરી અને હેલ્થ ઇઝ અ મેટર ઓફ ધેર આર ઓલવેઝ સમ ડિસીઝ એટેકિંગ અસ, ઘણી વખત રોગના હુમલાઓ થતા હોય છે અને પર્ટિક્યુલરલી જો સામાન્ય રીતે આપણે જોઈએ ને તો ઇન ચેન્જીસ ઓફ સીઝન્સ, જ્યારે ઋતુ હવામાન બદલાય છે ને ત્યારે આપણે સૌથી વધુ આવા જે વાયરલ ઇન્ફેક્શન થતા હોય છે ઓર ઇન ધ એગેનિંગ પ્રોસેસ, અને જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે એ રીતે વિશેષતઃ ઉંમર વધવાની પ્રક્રિયાની સાથે અને ઋતુઓમાં ફેરફાર આવવાને કારણે કેટલાક રોગ સતત ને સતત આપણી ઉપર હુમલાઓ કરતા રહેતા હોય છે. જેમ કે હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, તો આ જે આપણી તંદુરસ્તી જે છે ને એ એક સતત ને સતત એની સાથે અનુકૂળતા સાધવા માટેની એક બાબત છે. અને એના માટે કીધું છે કે લાઈક જેમ કે નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી, સમુદ્ર ઉપરના જહાજને હંકારવાની જેમ સ્વાસ્થ્ય એ એક સતત અનુકૂળતાઓ સાધતા રહેવા માટેની બાબત છે. જો તમે જહાજ જોવો ને તો સમુદ્રની અંદર આ ચાલતું જહાજ જે છે ને એની ઉપર પણ એક નેવિગેશન હોય છે કે જે નેવિગેશન છે એ શિપને કઈ બાજુ લઈ જવું એ સતત ને સતત માર્ગદર્શન કરતું હોય છે. બરાબર, યોગ્ય રસ્તે હોય તો પણ એનું માર્ગદર્શન સતત ચાલુ હોય છે. જ્યારે લાઈફમાં આપણે એવું નેવિગેશન નથી રાખતા, આપણને એમ થાય કે કાંઈ વાંધો નથી આવતો એટલે આપણે એની જરા પણ કાળજી લેતા નથી. તો આવી રીતે અહીંયા જે આપણને વાત કરવામાં આવી છે એ એક એવા પ્રકારની વાત કરેલી છે કે લાઈફસ્ટાઈલ જે છે ને એ આપણી અનસ્ટેબલ હોય છે. જે અનસ્ટેબલ લાઈફસ્ટાઈલ જે છે એ અનસ્ટેબલ લાઈફસ્ટાઈલને પહેલાં તો સૌ પ્રથમ આપણે સ્ટેબલ કરવા માટેનું વિચારવું જોઈએ. અને થર્ડ લેવલ, તો ઉપર આપણે જોયું છે થર્ડ લેવલ એટલે શું થયું, લાઈફ એન્હાન્સમેન્ટ. બરાબર, આ લાઈફ એન્હાન્સમેન્ટ જે છે એ જીવન વૃદ્ધિ એટલે કે જીવનને લંબાવવું એના માટેની વાત કરી છે. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. ત્રીજો જે તબક્કો છે ટ્રીટમેન્ટ એટલે સારવાર માટેનો એ એક જીવન વૃદ્ધિની ઉપચાર પદ્ધતિ છે. થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ. ત્રીજી કક્ષાની સારવાર એ જીવન વૃદ્ધિની ઉપચાર પદ્ધતિ છે. વિચ એમ્સ, જેનો હેતુ શું છે, ઉદ્દેશ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર. જેનો ઉદ્દેશ એટલે કે હેતુ એ છે કે આપણી જીવનશક્તિ ટકાવી રાખવી અને આપણને લાંબુ જીવન જીવવા માટે મદદરૂપ થવું. બરાબર, ત્રીજો જે તબક્કો આપણને આપવામાં આવેલો છે રોગ મુક્તિ માટેનો, એ રોગ મુક્તિ માટેના ત્રીજા તબક્કાનો હેતુ એ છે કે આપણને લાંબુ જીવન જીવવા માટે મદદરૂપ થવું. ઇટ ડઝ નોટ મેરલી પ્રિવેન્ટ ડિસીઝ બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. શું છે, તે માત્ર રોગ થતો જ અટકાવતું નથી પરંતુ આપણી હકારાત્મક ઊર્જા કેવી રીતે વધારી શકાય ને એ બાબતને પણ દર્શાવે છે. આ જે ત્રીજો તબક્કો છે તે લાઈફ એન્હાન્સમેન્ટ. હાવેવર, છતાં પણ આયુર્વેદ એઇમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ. જો આપણે ઓવરઓલ જોવા જઈએ તો આયુર્વેદનો જે પણ કંઈ હેતુ છે ને એ લક્ષ્ય એ શું છે, ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. કેવો હેતુ છે, આયુર્વેદનું લક્ષ્ય છે કે આરોગ્ય જાળવવું, રોગ નિવારવું અને આપણને દીર્ઘ જીવન જીવતા કરવાનું. દીર્ઘ જીવન એટલે લાંબુ જીવન. તમે જુઓ છો મોસ્ટ ઓફ લગભગ 60-70 વર્ષની ઉંમરે કંઈક ને કંઈક બીમારીથી પીડાય અને મૃત્યુ પામતા હોય છે, પણ ઘણા બધા વ્યક્તિઓને તમે એવા જુઓ છો કે 90 વર્ષની ઉંમરે પણ એની તંદુરસ્તી આપણી યુવાનીના કાળમાં જેવી તંદુરસ્તી હોય ને એવી તંદુરસ્તી એની હોય છે. ખરા અર્થમાં એને દીર્ઘ જીવન કહેવાય. બાકી તો 60-70 વર્ષ પછી 5-7-8-80 વર્ષનું જીવન હોય પણ 10 વર્ષ તો એ ખાટલામાં પસાર કરે બીમારીમાં, તો એ પ્રકારનું દીર્ઘ જીવન ન કહેવાય. પણ આયુર્વેદનું લક્ષ્ય શું છે, આરોગ્યનું જાળવવું, રોગ નિવારવાનું અને આપણને દીર્ઘ જીવન આપવાનું, આવું એનું લક્ષ્ય છે. તો આપણે અહીંયા ત્રણ તબક્કાની વાત કરી. ફોર્થ લેવલ ઓફ આયુર્વેદિક હેલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આયુર્વેદની ચોથી કક્ષા એટલે કે ચોથો જે તબક્કો છે એ જાગૃતતા વિકસાવવી. બરાબર, ચોથો જે તબક્કો છે એ અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે જાગૃતતાનો વિકાસ. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ઓફ લાઈફ. શું છે, આ માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ જરૂરી છે. બહુ સરસ વાત છે, કારણ કે આયુર્વેદ છે એટલે ધાર્મિક બાબતોને તો સાથે જોડવી પડશે.
મોસ્ટ ઓફ જે પીપલ છે એવું કરે છે, સામાન્ય રીતે પોતાના શરીરની કાળજી રાખે, સારું સ્વાસ્થ્ય પણ ટકી રહે છે. 80-90 વર્ષની ઉંમરે તમે જુઓ તો ઘણા બધા તંદુરસ્ત પણ હોય છે. પણ આયુર્વેદ જે છે એ આપણને અહીંયા ખાસ વાત કરે છે કે ચોથી કક્ષા જે છે એ જાગૃતિના વિકાસની છે, અને આ માટે જીવન પ્રત્યે સ્પિરિચ્યુઅલ એપ્રોચ એટલે કે આધ્યાત્મિક અભિગમ જરૂરી છે. માત્ર ને માત્ર જીવન લાંબુ કરે જાય અને 90 વર્ષે આપણે તંદુરસ્ત હોય પણ શા માટે, એ પ્રશ્ન થવો જોઈએ. કારણ કે તમામ પ્રકારના મોહ માયામાંથી સદંતર ફ્રી થઈ ગયા હોઈએ છીએ. તો આજે આપણામાં પણ એવી કહેવત છે કે વૃદ્ધાવસ્થામાં ભજન થાય, એનો મિનિંગ શું થયો કે કર્મ, ભગવાને આપણને આવો એક મનુષ્ય દેહ આપ્યો છે તો એની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જે વૃદ્ધાવસ્થામાં આપણે તમામ પ્રકારની રિસ્પોન્સિબિલિટીમાંથી એકદમ મુક્ત થઈ ગયા હોઈએ છીએ, એટલા માટે આપણા શાસ્ત્રોક્ત પ્રમાણે પણ જે ચોથો તબક્કો એટલે કે વૃદ્ધાવસ્થામાં છે ને એ સ્પિરિચ્યુઅલ એપ્રોચ હોવો જોઈએ, આધ્યાત્મિક અભિગમ. તો ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હેલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. ધીસ રિક્વાયર અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ, જે આ જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ જરૂરી છે. ટુ બી હેલ્થ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ, એટલે કે તંદુરસ્ત રહેવું તે અગત્યનું છે, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. તંદુરસ્ત રહેવું તે ખૂબ જ અગત્યનું છે પણ તંદુરસ્તી એ પોતાનામાં જ અંત નથી. એટલે કે તંદુરસ્ત રહીએ, 80 વર્ષે તંદુરસ્ત હોય, 90 વર્ષે તંદુરસ્ત રહી, 100-100 વર્ષનું જીવન તંદુરસ્તીપૂર્વકનું પૂર્ણ કરી દે, પણ શા માટે કોઈ પણ પ્રકારનું સ્પિરિચ્યુઅલ એપ્રોચ ન હોય તો એમ. ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોંગ અવર લીવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડૂ ધ થિંગ વી વોન્ટ. માત્ર આપણા જીવનને પ્રોલોંગ એટલે કે લંબાવતા રહેવું અને આપણને જોઈએ છે તે વસ્તુઓ માટે સારામાં સારી શક્તિ મેળવતા રહેવું એટલું જ પૂરતું નથી. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. આપણે આપણી શક્તિને શાના માટે વાપરીએ છીએ અને શું કામ, શા માટે વાપરીએ છીએ અને શું કામ, તે બાબત આપણે ધ્યાનમાં લેવી જોઈએ. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. આપણી જાગૃતિની જે ગુણવત્તા જ આપણે જે કાંઈ છીએ ને તેનું સાચું ફળ છે. આપણી જાગૃતિની જે ગુણવત્તા છે એ જાગૃતિની ગુણવત્તા જ આપણે જે પણ કાંઈ છીએ ને તેનું સાચું ફળ છે. તો અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. અને તે જ એટલે કે આપણી જાગૃતતા છે ને તે જ આપણી અંતિમ અભિવ્યક્તિ છે, અલ્ટિમેટ એક્સપ્રેશન. એનો મિનિંગ શું થશે? અંતિમ અભિવ્યક્તિ છે. ધ ઇસેન્સ ઓફ હુ વી રિયલી આર, શું કહે છે? આપણે ખરેખર જે છીએ તેનો ઇસેન્સ એટલે કે સાર છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ, આપણે અહીંયા કીધું છે કે અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. એટલે કે આપણે ખરેખર જે છીએ ને તેનો સાર છે અને આપણે મરીએ નહીં ત્યાં સુધી આપણે એ જ બાબત આપણી પાસે રહેવાની છે, એમ રાખી શકીએ છીએ. બાકી આપણે જોઈએ છીએ ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાના છીએ. તો અહીંયા આપણે આયુર્વેદનો એક દૃષ્ટિકોણ એવા પણ પ્રકારનો છે કે આપણી જે તંદુરસ્તી છે ને એ છેલ્લે સુધી આપણી સાથે રહેવાની છે. ઇટ કન્ટિન્યુ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. શું કહે છે? કે આપણું શરીર અને મન પણ જ્યારે સાથ છોડી દે છે ને ત્યારે પણ તે વધે જ જવાનું છે, ચાલુ રહેશે, બરાબર? એટલે કે જે આપણી તંદુરસ્તી છે તે થસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજેનિંગ પ્રોસેસ. આમ તે ઉંમર વધવાની પ્રક્રિયામાં આપણો મોટામાં મોટો સહારો છે. એટલે કે જ્યારે મોટી ઉંમર થાય ને ત્યારે સહારાની જરૂર પડતી હોય છે, પણ જો આપણે તંદુરસ્ત હોય તો વધુમાં વધુ આપણે તમામ પ્રકારની પ્રવૃત્તિ આપણે જાતે કરી લઈએ ખૂબ જ જરૂરી છે. નહીંતર ઉંમર વધવાની સાથે બોડી એકદમ વીકેનિંગ એટલે કે ક્ષીણ થતું જતું હોય છે. બીજાના સહારે કોઈ ટેકો દે અથવા તો લાકડીના ટેકે સુધી તો ઠીક છે, પણ બીજાના ટેકે પણ આવું કાયમી કોઈ નિભાવી શકે એમ નહીં, બરાબર? એટલા માટે જો આપણું શરીર સારું હશે ને તો એ આપણો સૌથી મોટામાં મોટો વૃદ્ધાવસ્થાનો સહારો છે. અને લાસ્ટમાં આપણને એવું કહે છે કે ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ વિચ એમ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. આપણને તમામ માનસિક દુઃખ
અને પીડામાંથી મુક્તિ અપાવવી એ જ આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ છે. શું કીધું? ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ, એટલે કે દુઃખ અને પીડામાંથી રિલીઝિંગ, એટલે મુક્તિ અપાવવી એ જ આયુર્વેદનું અંતિમ ધ્યેય છે. અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ, એટલે કે આયુર્વેદનું અંતિમ ઉદ્દેશ્ય. તો અહીંયા ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજિકલ ઓર્ડર્સ. તમામ માનસિક ગરબડોનો અંતિમ ઇલાજ સાચી જાગૃતિ છે. માનસિક તમામ પ્રકારની ગરબડ એટલે કે મુશ્કેલીઓ, સાયકોલોજિકલ ડિસઓર્ડર, તો તમામ પ્રકારની માનસિક ગરબડોનો અંત જે છે ને એ ઇલાજ સાચી જાગૃતિ છે. બટ પરંતુ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન્સ. શું કીધું છે? પણ આ સમજવા માટે આપણે પહેલાં તો માનવ મન અને એની કાર્યશૈલીને તપાસવી પડશે. માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન્સ, આપણું મન અને મનનું ફંક્શન એટલે કે કાર્ય શું છે એને સમજવું પડશે, તો જ તમે શારીરિક અને માનસિક બંને રીતે ખૂબ જ સ્વસ્થ રહી શકશો. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. શું કહેવા માગે છે? આપણે અત્યારે જ્યાં છીએ ને ત્યાંથી જ તેની શરૂઆત કરી દેવી એ ખૂબ જ સારું રહેશે. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. શું કહે છે? કે આપણી યાત્રા આ દિશામાં આપણે આગળ વધારીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ જે રીડ વન ઉપર આધારિત જે અહીંયા આપણને આપવામાં આવેલા છે એ ગ્લોસરીના શબ્દો જોઈએ, જેમાં આપણને વાત કરી છે કે પેથાજન્સ એટલે કે હાર્મફુલ એલિમેન્ટ્સ, બેક્ટેરિયા કે વાયરસ, બરાબર, એટલે કે રોગના જીવાણુ, અને સેલ્ડમ એટલે રેરલી, ઓકેઝનલી, નોટ ઓફન, બરાબર, એટલે ભાગ્યે જ થતું, એક્યુટ એટલે કે સિવર અથવા તો સિરિયસ, ગંભીર, સ્ટ્રેઇન એટલે સ્ટ્રેસ અથવા તો ટેન્શન મીન્સ કે તણાવ, અનરેસ્ટ એટલે ડિસઓર્ડર્ડ, આરામદાયક ન હોવું, અસ્તવ્યસ્ત હોવું જેને અનરેસ્ટ કહેવાય, અવ્યવસ્થિત હોવું, મેનિફેસ્ટ એટલે કે વિઝિબલ અથવા તો અપિયર, દેખાડો દે એટલે કે દેખાડો દેવો, ઓર્ગેનિક એટલે બાયોલોજિકલ, બરાબર, અને વાઇટાલિટી એટલે એનર્જી અથવા તો સ્ટ્રેન્થ, શક્તિ, તાકાત, પ્રોલોંગ એટલે એક્સટેન્ડ, લંબાવતા રહેવું, નેવિગેટ એટલે ફાઇન્ડ ધ વે, દિશા સૂચન, અને ડિક્લાઇન એટલે વીકેનિંગ, નબળું પડવું. તો આ સાથે અહીંયા આપણે આ ગ્લોસરીના શબ્દો જે આપવામાં આવેલા છે એનો ઇંગ્લિશ ઇન ટુ ઇંગ્લિશ મિનિંગ લખવાનો છે, અને આ મિનિંગની સાથે સાથે તમારે એનો જે અહીંયા મેં તમને અર્થ કીધો એ અર્થ પણ લખવાનો છે. પાઠની અંદર પણ એના અર્થ આપણે કીધા છે. તો આવી રીતે આખા રીડ વનની અંદર આવેલા તમામ પ્રકારના વોકેબ્યુલરી એટલે કે સ્પેલિંગ છે એ તમારે પાકી બુકમાં લખવાના છે, અને ત્યારબાદ આ ગ્લોસરી લખવાના છે પાકી બુકમાં, બરાબર. અને હવે જોઈએ કોમ્પ્રિહેન્શનમાં, અહીંયા તમારે યુનિટ ઉપર આધારિત C1.1માં મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ અથવા તો ફેક્ટર્સ ધેટ આર ગુડ ફોર હેલ્થ એન્ડ હાર્મફુલ ટુ હેલ્થ. એટલે શું કીધું? આપણી તંદુરસ્તી માટે સારા હોય એવા ફેક્ટર વસ્તુ બાબત લખવાની છે, અને બીજા બોક્સની અંદર હાર્મફુલ ટુ હેલ્થ, એ તો એનો મિનિંગ શું થયો કે આપણી તંદુરસ્તીમાં જોખમ ઊભું કરે એવા એટલે કે નુકસાની પહોંચાડતા હોય એવી બાબતો લખવાની છે. તો કે ગુડ ફોર હેલ્થમાં એક એક્ઝામ્પલ આપું કે આપણે યુનિટમાં શીખી ગયા ગુડ ફોર હેલ્થ, તો કે રાઇટ ડાયટ, તો આમે હાર્મફુલ ટુ હેલ્થ માટે રોંગ ડાયટ આવશે, બરાબર. અને બીજું જો જોઈએ તો આપણે યુનિટમાં આવી ગયું એ જ પ્રમાણે ગુડ ફોર હેલ્થની અંદર પોઝિટિવ થિંકિંગ અને હાર્મ ટુ હેલ્થની અંદર નેગેટિવ થિંકિંગ. તો આવી રીતે તમે યુનિટ જ્યારે વાંચતા જશો એની સાથે સાથે તમને એનો ચોક્કસ ખ્યાલ આવતો જશે, બરાબર. વાંચીને તમારે અહીંયા બુકની અંદર જ એ કામ પૂરું કરી દેવાનું છે, અને બુકમાં ન કરવું હોય એને અલગ રીતે કરવું હોય રફ બુકમાં કામ તો પણ તમે કરી શકશો. ફાઇન્ડ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ ધેટ આર ઓલમોસ્ટ ઓપોઝિટ ઇન મિનિંગ. તો અહીંયા આપણને સેન્ટેન્સ આપેલું છે, આ સેન્ટેન્સનો ઓપોઝિટ એટલે કે વિરોધાભાસ દર્શાવતો અર્થ દર્શાવતું હોય ને એવું વાક્ય પાઠમાંથી ગોતી અને અહીંયા લખવાનું છે. આપેલું સેન્ટેન્સ પાઠનું નથી, ખાસ સમજો, પણ એ સેન્ટેન્સનું અર્થઘટન કરી એની ઉપર આધારિત પાઠની અંદર એનો વિરોધી મિનિંગ આપેલો હોય ને એવું વાક્ય આવે છે. એટલે તમે આ કોમ્પ્રિહેન્શનના તમામ કામ જે છે ને યુનિટ વાંચતાની સાથે જ કામ કરી શકશો. એક જોઈએ, પહેલું, ફિઝિકલ એન્ડ મેન્ટલ ડિસીઝ આર ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર.
તો આવું આપણે એનો વિરોધ દર્શાવવું જો સ્ટાર્ટિંગમાં જ સેન્ટેન્સ આપ્યું છે કે બોથ ફિઝિકલ એન્ડ મેન્ટલ ડિસીઝ આર યુઝ્યુઅલી મિક્સ્ડ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર, આવું આખું સેન્ટેન્સ એમાં આવી ગયું. સેકન્ડ જોઈએ, ઇફ વી વોન્ટ ટુ બી હેપી વી શુડ ઓબ્ઝર્વ અવર ઓન નેચર એન્ડ કેરેક્ટર. તો શું થશે, આવું વાક્ય એનું આનો અહીંયા જે અર્થ આપેલો છે એનો વિરોધાભાસ દર્શાવતો અર્થ દર્શાવતું સેન્ટેન્સ પાઠમાં આવ્યું છે. બેઠે બેઠા જ સેન્ટેન્સ લખવાના, તમે પાઠ જો સમજ્યાશો તો સીધો જ ખ્યાલ આવી જશે. તો એવું એને રિલેટેડ કયું આવ્યું છે, ઓપોઝિટ, વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિઈંગ ઇન લાઈફ. બરોબર, તો આ રીતે સી 1.2ની અંદર 7 સેન્ટેન્સ આપેલા છે, એ 7-7 સેન્ટેન્સ પૂરા કરી દેવાના. બરોબર, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અ હેલ્ધી લાઈફ, લિસ્ટ એની 3 આઈડિયાઝ ફ્રોમ ધ લેસન. આ કામ જો તમને અનુકૂળતા હોય તો તમારે એ કરવાનું છે, અને જો ન કરી શકો તો ચાલશે. બરોબર, સી 1.4, ફિઝિકલ એન્ડ સાયકોલોજિકલ ડિસીઝ આર ઇન્ટરકનેક્ટેડ, એટલે કે એકબીજા સાથે જોડાયેલા હોય છે. વિથ ઇચ અધર રાઇટ ફોર આર્ગ્યુમેન્ટ્સ, તમારે દલીલ લખવાની છે 4, સપોર્ટિંગ ધીસ સ્ટેટમેન્ટ. વન ઇઝ ડન ફોર યુ, એક તમને કમ્પ્લીટ આપેલું છે, જ્યારે તમારે બાકીના 4 વાક્ય તમારે તમારી જાતે લખવાના છે. બરાબર, એટલે કે જો કીધું આવી દલીલો દર્શાવતું એક વાક્ય, ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન એન્ડ વીકેનિંગ અવર સેન્સીસ. થયું, તો આવી રીતના બીજા 4 સેન્ટેન્સ તમારે તમારી જાતે એ પૂરા કરી દેવાના છે, તમને ચોક્કસ એનો ખ્યાલ પણ આવી જશે. કારણ કે આપણે આ બધું જ કામ જે છે ને એ ખાસ તમે વાંચતા જશો ને એની સાથે તમને એ ક્લિયર થતું જશે. સી 1.5, ધેર આર 4 લેવલ ઓફ આયુર્વેદ હેલિંગ, ધે આર ગીવન બિલો, મેન્શન ધ નંબર ઓફ ધ લેવલ અગેન્સ્ટ ધ સેન્ટેન્સીસ ગીવન બિલો ધ ટેબલ. તો ટેબલની અંદર આયુર્વેદના 4-4 તમને તબક્કાઓ આપવામાં આવેલા છે, આ તબક્કાઓ ઉપર આધારિત તમારે લેવલ નક્કી કરી અને જે સેન્ટેન્સ આપ્યું છે ને એ સેન્ટેન્સમાં લખવાના છે. તો જોઈએ આપણે અહીંયા જે આપવામાં આવેલ વાક્યમાં બોક્સમાં તમારે શું કીધું છે. જો લેવલ 1 આવતું હોય ને તો 1 નંબર લખવાનો બોક્સમાં, લેવલ 2 આવતું હોય ને એ સેન્ટેન્સ માટે તો તમારે બોક્સમાં 2 નંબર લખવાનો 2, લેવલ 3 આવતું હોય એટલે કે લાઈફ એન્હાન્સમેન્ટ. હવે તમને ખબર જ છે અહીંયા ડિસીઝ ટ્રીટમેન્ટ, ડિસીઝ પ્રિવેન્શન, રોગની સારવાર, રોગને થતો અટકાવવો, લાઈફ એન્હાન્સમેન્ટ, જીવન વૃદ્ધિ અને અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે જાગૃતતાનો વિકાસ. તો આવી રીતે 1, 2, 3, 4 જે લેવલ જેના માટે યોગ્ય હોય એની સામે બોક્સમાં આપણે 1, 2, 3, 4 એ રીતના નંબર આપી અને લખીશું. બરાબર, તો જોઈએ પહેલું વાક્ય જેના ઉપરથી આપણને ખ્યાલ આવશે. ઇટ હેલ્પ અસ લીવ લોંગર, શું છે, અવેરનેસ ડેવલપમેન્ટ, પાઠમાં આપણે શીખી ગયા છીએ એની ઉપર આધારિત જ છે. બીજું છે સ્પિરિચ્યુઅલ એપ્રોચ, નંબર નથી આપ્યા પણ આપણે એને નંબર આપી દઈએ છીએ. સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ બ્રિંગ્સ રિયલ હેપીનેસ, લેવલ 3. મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ, હમણાં જ જોયું આપણે, લેવલ 1. ધ ટ્રીટમેન્ટ વિચ ઇઝ ગીવન બિફોર ધ ડિસીઝ ઇઝ બેટર ટ્રીટમેન્ટ, તેમાં આવશે લેવલ 2. વી ઓટ ટુ નો હુ વી આર એન્ડ ફોર વોટ, લેવલ 4. વી મસ્ટ કટ ઓફ ધ થિંગ્સ વિચ મેક અવર લાઈફ સ્ટ્રેસફુલ, લેવલ 2. મેડિકલ ટ્રીટમેન્ટ ઇઝ અ રિસ્પોન્સ ટુ અ પેશન્ટ્સ કન્ડિશન, લેવલ 1. અને ઇટ ટીચિસ અસ ટુ ઇન્ક્રીઝ ધ પોઝિટિવ એનર્જી, લેવલ 3. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જે લેવલ જે સમજ્યા છો એની ઉપર આધારિત તમને એનો ચોક્કસ ખ્યાલ આવશે. રીડ ધ સ્ટેટમેન્ટ સી 1.6, આપેલું સ્ટેટમેન્ટ વાંચો. રાઇટ પી ફોર પ્રોબ્લેમ ક્રિએટર્સ એન્ડ એસ ફોર પ્રોવાઇડિંગ સોલ્યુશન ઇન ધ બોક્સ, એટલે પી ફોર પ્રોબ્લેમ્સ અને એસ ફોર સોલ્યુશન્સ. તો તમને આ જે સ્ટેટમેન્ટ આપેલ છે એના ઉપરથી પ્રોબ્લેમ હોય, મુશ્કેલી હોય ને, મુશ્કેલી દર્શાવતું હોય તો પી લખવાનું છે, અને સોલ્યુશન આપેલું હોય એનું તો એસ લખવાનું છે. જોઈએ, મેન્ટલ અનરેસ્ટ ઇઝ કોમન ધીસ ડેઝ, તો આ શું છે, પ્રોબ્લેમ છે, એટલે પી લખીશું બોક્સમાં.
प्रिवेंशन इज बेटर देन क्योर, शू है सोल्यूशन है, एट्ले एस लखीश। वी आर टेकिंग अ रॉन्ग डायट, शू है एने कारण प्रॉब्लम थे, एट्ले पी। वी हेव अ वेरी हेक्टिक शिड्यूल, शू है प्रॉब्लम, तो एम लखीश पी। नेक्स्ट पांचमू, वी हेव डिस्टर्ब अवर ऑर्गेनिक रूट्स ऑफ लाइफ, तो एने कारण शू थे प्रॉब्लम, एट्ले पी लखीश। आयुर्वेद टीचिस अस हार्मनी, सीम्प्लिसिटी एंड कंटेन्टमेंट, शू है सोल्यूशन, तो एस लखीश। वी मस्ट कट ऑफ द थिंग्स विच मेक अस द वालनरेबल टू डिसीज, शू है आ थे सोल्यूशन आपेलू है। तो हमें आप नेक्स्ट सी 1.7 आंसर धीस क्वेश्चन्स, 11 तमने प्रश्नों लिस्ट आपेलू है। आ प्रश्नों 11-11 तमारे तमारी स्पेलिंग बुक में लखी नाखवाना है, व्यवस्थित तैयार करी लेवाना है। एवी ज रीते अहीं आपने सी 1.8 अंदर मात्र डिस्कशन आपी दीधी है, फॉलोइंग क्वेश्चन्स इन ग्रुप, प्रेजेंट द ग्रुप व्यू इन द क्लास, आ काम आपणे करवानुं नथी। पर सी 1.8 सुधी में सी 1.7 जे छे एमां क्वेश्चन आंसर आपेला छे, जे आवती 6 मासिक परीक्षा माटे पण तैयार करवा जरूरी छे। तो तमे कम्प्लीट रीड वन नो अभ्यास करी चूक्या छो, एनी साथे साथे आपणे एनुं तमाम प्रकारनुं एक्सरसाइजमां कॉम्प्रिहेन्शननुं काम पण पूरुं करी दीधुं छे। तो हवे तमारा लेवल एक बे वखत व्यवस्थित जे समजण उपर आधारित युनिट तैयार करवानुं छे, એ પહેલાં રીડ વનમાં રહેલા તમામ સ્પેલિંગ જે છે એ વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરી નાખવાના છે। હવે આપણે આજે યુનિટ 4 એમાં રહેલ રીડ 2 યોગ ફોર હેલ્થ, સૂર્ય નમસ્કારની આમાં વાત કરેલી છે, એનો આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું, બરાબર। પણ ખાસ યાદ રહીએ, 6 માસિક પરીક્ષા, જો કે તમને ગ્રુપમાં તમને તમામ પ્રકારનું સિલેબસ સાથે परिरूप अने सिलेबस अने टाइम टेबल त्रणेय बाबत व्यवस्थित मड़ी गई है, एने संपूर्ण फॉलो करवानी है। ग्रामर अने राइटिंग एवा आपड़ा बे पार्ट जे छे ने ए यूनिट 1-4 चारे चार यूनिट माथी हशे, एटले के अत्यार सुधी आपणे चलावेलू तमाम प्रकारनू ग्रामर अने अत्यार सुधी 1-4 यूनिट में आवेला राइटिंग, जेमां स्पीच राइटिंग होय के पछी एसे राइटिंग होय, ई तमाम प्रकारनू चारे चार यूनिट माथी रहेशे। જ્યારે ટેક્સ્ટબુક બેઝ પૂછાતા વોકેબ્યુલરી હોય, ક્વેશ્ચન આન્સર હોય કે એમસીક્યુ હોય, એ આપણે યુનિટ 3-4 ઉપર આધારિત રહેશે। તો આ રીતે તમને પરિરૂપ પણ મળી ગયું છે, એટલે કે પેપર સ્ટાઇલ પણ મળી ગઈ છે, અને સાથે સાથે એનો સિલેબસ એટલે કે આ 6 માસિક પરીક્ષાનો અભ્યાસક્રમ પણ મળી ગયો છે। તો આ તમામ પ્રકારની તૈયારી ખાસ તમને જે મળી ગયેલ PDF સ્વરૂપે, એટલે કે પરિરૂપ પેપર સ્ટાઇલ અને સિલેબસ એને અનુરૂપ વ્યવસ્થિત તૈયારી કરવાની છે, જેનું તમામ પ્રકારનું મટીરિયલ પણ તમને મળી ગયું છે। તે જ રીતે તમને અહીંયા આ યુનિટ 4 પણ મટીરિયલ એટલે કે PDF સ્વરૂપે પ્રાપ્ત થઈ ગયેલું છે। તો હવે આપણે યુનિટ 4 અંદર રહેલ જે આ 6 માસિક પરીક્ષામાં લાસ્ટ રીડ છે આપણું, એ રીડ 2 અભ્યાસ કરીશું, યોગ ફોર હેલ્થ। આભાર।